एक मंचाओ सूप 1/2, दो टोमेटो सूप 2/4, एक मंचूरियन सूप 1/2, एक पनीर चिली ड्राई, एक मंचूरियन ग्रेवी। जी द्वारिकाधीश, मारु नाम कश्यप लाबडिया छे। હું અહીંયા એક મહિના દિવસ થી અહીંયા જમવા માટે આવું છું। એનું બહુ મસ્ત છે, વેજ તુફાન ને નાન ને પાપડ, રાઈસ, દાળ ફ્રાય, બહુ સરસ છે બધું। થેન્ક યુ। મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટનો કોન્સેપ્ટ છે અને અહીંયા તમને મળશે ગુજરાતી, કાઠિયાવાડી, ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાઉંભાજી અને પીઝા। અમારી સ્પેશિયાલિટી પંજાબી અને કાઠિયાવાડી છે। ટોટલી સ્ટાફ જે નીચેથી લઈ અને ઉપર લગીને એ બધાય અમારી ટીમ વર્ક કરી અને એને આભારી છું હું। તો ભાઈ નવું નવું તો તમને આપણી ચેનલ ઉપર જોવા મળશે, બીજે ક્યાંય નહીં મળે, તો એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને અત્યારે હું આવ્યો છું રાજકોટની અંદર ન્યૂ 150 ફૂટ મેઇન રોડ ઉપર રવિ રેસ્ટોરન્ટમાં। મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટનો કોન્સેપ્ટ છે અને અહીંયા તમને મળશે ગુજરાતી, કાઠિયાવાડી, ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાઉંભાજી અને પીઝા। એટલે કે એક મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટમાં મળતી હોય એવી તમામ આઇટમ તમને અહીંયા મળી રહેશે અને અહીંનું ફૂડ બહુ સારું આવે છે અને ટેસ્ટી આવે છે અને ફ્રેશલી મેડ આવે છે। અને એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ ને તો આ જગ્યા 150 ફૂટ મેઇન રોડ ઉપર અયોધ્યા ચોક પાસે વન વર્લ્ડ બિલ્ડિંગની એક્ઝેક્ટ સામે આવે છે રવિ રેસ્ટોરન્ટ। તો ચાલો અંદર જઈએ અને જોઈએ કે અહીંયા ટોટલ કેટલી આઇટમ મળે છે, બધી આઇટમ કેવી રીતે બને છે, ટેસ્ટ કેવો છે અને પ્રાઇસ શું છે, તે બધું જ આપણે વિડીયોમાં જોઈશું। તો ચાલો શરૂ કરીએ, આવી જાઓ। હવે અહીંયા તમે આવશો એટલે પાર્કિંગની કોઈ જાતની સમસ્યા નહીં થાય, તો આમ બે સાઈડ તમારે કહેવાય ને સર્વિસ રોડ આપેલો છે અને પાછળના ભાગમાં ફોર વ્હીલ લઈને આવો છો તો એનું પણ પાર્કિંગ આપેલું છે અને 8 વાગ્યા પછી અહીંયા ટ્રાફિક થઈ જતો હોય છે। તો ટ્રાફિકમાં જોવા અહીંયા વેઇટિંગ એરિયા પણ સારો એવો આપ્યો છે, બંને બાજુ વેઇટિંગ એરિયા છે। તો ચાલો હવે આપણે અંદર જઈએ। હવે અંદર આવો એટલે સૌ પ્રથમ તો તમને અહીંયા સ્વામિનારાયણ ભગવાનના દર્શન થશે અને પછી આ બાજુ તમે જઈ શકો છો, આખો રેસ્ટોરન્ટ છે અને આ સાઈડ કાઉન્ટર છે। રેસ્ટોરન્ટની વાત કરીએ તો ફૂલ્લી એસી છે, સેન્ટ્રલ એસી છે અને એવું આમ બહુ મોટી જગ્યા છે, કદાચ 100-150 માણસ સાથે આવે તો પણ અંદર સમાઈ જાય એવડી કેપેસિટી છે। તો ચાલો હવે આપણે કિચન ટૂર કરીશું। હું પાયલ ગોંડલિયા, હું અહીંયા લગભગ 2-3 વર્ષથી અહીંયા રવિમાં આવું છું। અહીંનો ટેસ્ટ એકદમ બેસ્ટ છે, રાજકોટ આખું ફરી લઈ દો અહીંયા જેવો ટેસ્ટ મળતો જ નથી। અહીંયાના સ્ટાફની સર્વિસ પણ ખૂબ જ સરસ છે, મેં લગભગ બધી આઈટમ ટેસ્ટ કરી લીધી છે પણ અહીંની પંજાબી સબ્જી પનીર અંગારા બહુ બેસ્ટ છે, એકવાર બધા ટેસ્ટ કરો। મારું નામ ચિંતન છે, અહીંયા હું 4th વખત આવ્યો, 6 મહિના થઈ ગયા કદાચ, ઘરે કોઈના ઓર્ડર લાઈને જમવા આવી જાઉં। અહીંની મારી ફેવરેટ આઈટમ છે વેજ કોલ્હાપુરી, દર વખતે એ જ ઓર્ડર। સર્વિસ પણ સારી છે, જગ્યા સારી, બધું સારું, થેન્ક યુ। અને આ છે ચાઇનીઝ અને પંજાબીનો કાઉન્ટર, જાઓ જાઓ, અહીંયા તમારે એક સાઈડ પંજાબી અને એક સાઈડ ચાઇનીઝ બધી વસ્તુ અહીંયા બની રહી છે। આ બધી અહીંયા સબ્જીનું ગાર્નિશિંગ થઈ રહ્યું છે, જુઓ, અને એકદમ મસ્ત ટેમ્પટિંગ લુકિંગ પંજાબી સબ્જી ને બધું બની રહ્યું છે, જુઓ સરસ, જો આ તંદૂર ને નાન ની એ બધી તૈયારી ચાલી રહી છે અને નાન ને જુઓ એકદમ ગરમા ગરમ બધી બની રહી છે, જો આ રીતે અહીંયા ગરમા ગરમ નાન એક પછી એક આવી રહી છે, વાહ ભાઈ વાહ, સુપર।
જય સોમનાથ. મારું નામ ગિરીશભાઈ શાંતિલાલ પોપટ છે અને રવિ રેસ્ટોરન્ટનો ઓનર છું. 150 ફૂટ રિંગ રોડ ઉપર મારી બ્રાન્ચ છે, મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, જ્યાં ચાઇનીઝ, પંજાબી, પાઉંભાજી, કાઠિયાવાડી, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટફૂડ બધું અવેલેબલ છે. અને આમ અમારી સ્પેશિયાલિટી પંજાબી અને કાઠિયાવાડી છે. મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટનો કોન્સેપ્ટ છે અને અમારે ત્યાં ચાઇનીઝ, પંજાબી, પાઉંભાજી, સાઉથ ઇન્ડિયન, કાઠિયાવાડી અને ફાસ્ટફૂડ મળશે. પાર્ટી ફંક્શનના ઓર્ડર લેવામાં આવે છે અને અમારે ત્યાં સિટિંગ અરેન્જમેન્ટ 250નું છે, પ્લસ ગાર્ડન છે અને પાર્ટી પ્લોટ પણ છે અમારી પાસે. લગ્ન પ્રસંગે છે, સગાઈ, જન્મદિવસ, શ્રીમત પ્રસંગ, મેરેજ એનિવર્સરી, કંપની મીટિંગ, સેમિનાર પણ અવેલેબલ છે અને એરેન્જમેન્ટ થઈ શકે છે. મારું નામ સંખ્યા રાયજાદા છે. આ રેસ્ટોરન્ટ અમારી ફેવરિટ છે. અમે છેલ્લા 2 વર્ષથી અહીં આવીએ છીએ. ઘરે પણ કંઈ પાર્સલ મંગાવવું હોય તો રવિ રેસ્ટોરન્ટનું જ અમે પ્રિફર કરીએ છીએ. અહીંનું બધું ફૂડ બહુ જ ટેસ્ટી હોય છે, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન. તમે બધું એક વખત અહીંયા વિઝિટ કરો અને ટેસ્ટ કરીને એક્સપિરિયન્સ કરો, બધું જ ફાઇન આવે છે. થેન્ક યુ. અમારે ત્યાં સ્વામિનારાયણ ફૂડ પણ અવેલેબલ છે અને એની ખાસ કાળજી રાખવામાં આવે છે અને એના અલગ ગ્રેવી અને અલગ મસાલા વાપરવામાં આવે છે, જે ડુંગળી લસણ વગરનું હોય છે, એને સ્વામિનારાયણ ફૂડ કહેવાય છે. અમે ઓઇલ છે, તેલ છે, એ અમે ગુલાબનું વાપરીએ છીએ અને મસાલા છે એ વર્ષોથી હાથી મસાલા જ વાપરીએ છીએ, એમાં કોઈ બાંધછોડ કરતા નથી. રવિ રેસ્ટોરન્ટનો ટાઈમ છે અમારે 11:00 થી 3:00, જેમાં ગુજરાતી થાળી મળે છે, ચાઇનીઝ, પંજાબી બપોરના અવેલેબલ હોય છે અને સાંજના 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી હોય છે, જેમાં ચાઇનીઝ, પંજાબી, પાઉંભાજી, સાઉથ ઇન્ડિયન, પીઝા અને કાઠિયાવાડી અવેલેબલ હોય છે. હા તો ગીરીશભાઈ, આટલા વર્ષ થયા તમે રેસ્ટોરન્ટના બિઝનેસમાં સક્સેસ છો, એક ધારો ટેસ્ટ આપો છો, તો આનો શ્રેય તમે કોને આપશો? સાહેબ, આનો શ્રેય છે એક તો અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને બીજો છે અમારો ટોટલી સ્ટાફ, જે નીચેથી લઈ અને ઉપર લગી એ બધાએ અમારી ટીમ વર્ક કરી અને એને આભારી છું હું. મારું નામ છે ઉર્વી અને અમે અહીંયા રેગ્યુલર આવીએ છીએ. અહીંયા રવિ રેસ્ટોરન્ટ છે જે અમારા ઘરથી તદ્દન નજીક છે અને અહીંયા ફૂડ બહુ સારું મળે છે. ફેમિલી સાથે બી અમે વારંવાર અહીંયા આવતા હોઈએ છીએ અને ફેમિલી સાથે આવીએ તો બધાની ભાવતી વસ્તુઓ બધું મળી રહેતું હોય છે અને બધાના ટેસ્ટ અનુકૂળ બધી વસ્તુઓ એ લોકો સર્વ કરી દે છે, એટલે ઘણું જ સારું મળે છે અહીંયા બધી વસ્તુ. આજે અમે પંજાબી સબ્જી ને રોટી ને એવું મગાવેલું છે જે ખૂબ જ સારું હોય છે ટેસ્ટમાં અને બધાને ફાવે એવું હોય છે, નાના બાળકોથી લઈને મોટા સુધી બધાના. અને અમે વારંવાર રેગ્યુલર અહીંયા આવતા હોઈએ છીએ. છેલ્લા 5-7 વર્ષથી અહીંયા રેગ્યુલર અમે આવીએ છીએ ફેમિલી સાથે અને બધા ફ્રેન્ડ્સ સાથે ને એવી રીતે. મારું નામ કમલ રાયદાદા છે. અમે લોકો છેલ્લા 2 વર્ષથી અહીંયા શિફ્ટ થયા છીએ એટલે પછી અહીંયા આવવાનું શરૂ કર્યું છે. ફૂડ અહીંનું એકદમ ટેસ્ટી હોય છે અને રેગ્યુલર કદાચ નાના છોકરાઓને લઈને આવીએ તો બી કોઈ મસાલા કે એવું કંઈ છોકરાઓને ખાઈ શકાય એવી રીતે હોય છે, કોઈ તકલીફ નથી પડતી. અને મોસ્ટ ઓફ કાઠિયાવાડી બહુ સરસ હોય છે અહીંયા અને પંજાબી ફૂડ બી ઓથેન્ટિક ટેસ્ટ એકદમ સરસ હોય છે. એટલે નોર્મલી ફેમિલી સાથે અમે લોકો અહીંયા આવી જઈએ યા તો નાનું મોટું ફંક્શન હોય તો બી અરેન્જમેન્ટ સારી હોય છે, જેથી બધાનું જે કાંઈ બી મેનુ કોઈને પર્ટિક્યુલર ટેસ્ટ જોઈતો હોય તો બધું અહીંથી એક જગ્યાથી જ મળી રહે છે. તો ભાઈ, આમ તો ઘણી બધી આઈટમ છે પણ આપણે એમાંથી અમુક આઈટમ આપણે મંગાવી છે, ખાસ કરીને એનું પંજાબી અને સાઉથ ઇન્ડિયન બહુ જ ફેમસ છે અને હજી કાઠિયાવાડી બી ફેમસ છે, પણ એ અત્યારે આપણે નથી લીધું. પંજાબી અને સાઉથ ઇન્ડિયન એ ખાસ લીધું છે અને ચાઇનીઝ લીધું છે. તો સૌપ્રથમ ચાલો આપણે સૌ કરાવી દઈએ. જો આ છે વેજ પનીર તવા, આની પ્રાઇસ છે 190 રૂપિયા અને ત્યારબાદ એની સાથે આવે છે બટર નાન, એ 45 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. અને આ છે પરોઠા, આની પ્રાઇસ છે 25 રૂપિયા અને સાથે પાપડ છે, પાપડની પ્રાઇસ છે 15 રૂપિયા. અને ચાઇનીઝમાં જુઓ, ચાઇનીઝ ભેળ આપણે મગાવેલી છે, આની પ્રાઇસ છે 140 રૂપિયા. 140 રૂપિયા પ્રાઇસ છે પણ ક્વોન્ટિટી એમ કહેવાય સારી એવી છે, 2 માણસને ઇનફ થઈ જાય એવડી ક્વોન્ટિટી છે. સાથે સલાડ ને એ બધું તો કોમ્પ્લિમેન્ટરીમાં છે અને છાશ તમે લેશો તો છાશના 20 રૂપિયા છે. અને આ છે ચીઝ સાદા ઢોસા, તો આવી રીતે ચીઝવાળો સાદો ઢોસો આવે છે, સાથે સાંભાર આવે છે, કોકોનટની ચટણી તો આવે જ છે પણ એ સાથે જેવો ગ્રીન ચટણી છે અને ટમેટાની ચટણી છે. આ ચીઝ સાદા ઢોસાની પ્રાઇસ છે 100 રૂપીસ. તો કહેવાય ને એકદમ રિઝનેબલ પ્રાઇસ છે અને સારી એવી સિટિંગ વ્યવસ્થા છે. અને ખાસ મને અહીંની એ વાત ગમી છે કે અહીંયા તમને નાના બાળકોથી લઈ અને મોટા સુધી કે વડીલો બી આવે છે તો બધા માટેનું પરફેક્ટ મેનુ અહીંયા અવેલેબલ છે.
નાના છોકરાને ફાસ્ટ ફૂડમાં પિઝા કે એવું કંઈ ખાવું હોય એ બી અહીંયા મળી રહેશે. યંગ જનરેશન છે તેમાં ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન આ બધી વસ્તુનો ક્રેઝ છે, તો એના માટે બી બધું અવેલેબલ છે. અને મોટી ઉંમરના લોકો આવે છે જેને કાઠિયાવાડી ખાવું છે, જે આપણા રોટલી શાક ને એ બધું ગુજરાતી, તો એના માટે બી બધી જ વ્યવસ્થા છે. તો સારું, ચાલો સૌ પ્રથમ તો આપણે પંજાબી સબ્જી છે એનાથી શરૂઆત કરીશું. મસ્ત મજાનું વેજ તવા બનાવ્યું છે અને જોવો આમ ડેકોરેશન બી મસ્ત કરેલું છે. આ એવું નથી કે આપણા વિડીયોના પર્પઝથી કરેલું છે, તમે પણ આવશો તો તમને આવી જ રીતે ડેકોરેશન કરી આપવામાં આવશે. અને સાથે છે આ ચાઇનીઝ ભેળ આપણે લઈ લઈશું, ટેમ્પટિંગ લુક છે અને આમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવું કામકાજ છે. ચાલો થોડીક એજ બી લઈ લઈ. અને સાથે છે આ નાન, જો એકદમ કહેવાય ને નાનની સાઈઝ બી મોટી છે, બે પાટમાં નાન આપવામાં આવે છે. અને જુઓ તમે એકદમ બટર ચોપડેલું છે અને મસ્ત રીતે છે. અને સાથે સલાડમાં ઓનિયન છે એ આપણે થોડુંક લઈ લઈશું. આ રીતના મસ્તનું પંજાબી મેનુ છે. સૌ પ્રથમ આપણે વેજ તવા સબ્જી છે પંજાબી એનાથી ટ્રાય કરીશું. ચાલો જુઓ, નાન બી એકદમ ગરમા ગરમ અને ફૂલ બટર ચોપડેલું છે ભાઈ, અને એકદમ સોફ્ટ છે. જુઓ વેજની સાથે સાથે એમાં પનીરના પીસ બી નાખવામાં આવેલા છે. પંજાબી સબ્જીની વાત કરું ને તો કહેવાય ને કોઈ જાતના આમ ઓવર મરી મસાલાનો ઉપયોગ કર્યો નથી. ટેસ્ટની વાત કરું ને તો તમને આમ આમ લાઇટ ટેસ્ટ લાગશે. અને કહેવાય ને નાના બાળકોથી માંડીને મોટા લોકો હોય કે મોટી ઉંમરના લોકો હોય એ લોકો પણ ખાઈ શકે એવું એકદમ ટેસ્ટ છે. અને એકદમ આમ બેલેન્સ ટેસ્ટ છે. જરાય આમ ગ્રેવી પાણી જેવી હોય કે વધારે પડતું તીખું હોય, ગરમ મસાલા હોય એવું આમાં જરાય નથી. ઓવરઓલ પંજાબી સબ્જી છે ને બેસ્ટ છે. અને આમાં જે પનીર નાખવામાં આવ્યું છે, વેજ સબ્જી જે બધી નાખવામાં આવી છે એકદમ ફ્રેશ છે. અને પનીર આવીને એકદમ સોફ્ટ છે. અને જોતા એવું લાગે છે કે આમાં કલર કે આજીનો મોટો એવું કાંઈ ઉપયોગ કરવામાં નહીં આવ્યું હોય. એટલે ઓવરઓલ પંજાબી સબ્જી છે ને બેસ્ટ છે. અને નેક્સ્ટ છે આપણી ચાઇનીઝ ભેળ, આપણે ટ્રાય કરશું. જુઓ એ બી એકદમ કહેવાય ને આમ નોર્મલ લુકમાં નોર્મલ લાગશે પણ ટેસ્ટ સુપર છે અહીંનો. જો આ રીતે છે નુડલ્સ ને બધું નાખેલું છે, ચાલો ટેસ્ટ કરીએ. ચાઇનીઝ ની વાત કરીએ ને તો ભાઈ બારે જે આપણે ચાઇનીઝ બ્રેડ ખાતા હોય એ રીતનો ટેસ્ટ છે અને પસંદ પડે એવો ટેસ્ટ છે. ખાસ એક મને એની ખાસિયત એ ગઈની છે, બધી વસ્તુમાં છે ને ભાઈ કોઈ જાતના વધારે પડતા ગરમ મસાલા એવું કંઈ નથી નાખ્યું, બધા જ લોકોને અનુકૂળ આવે એવો ટેસ્ટ છે. ચાઇનીઝ બી બેસ્ટ છે. બાકી તો ઘણી બધી આઈટમ છે, પાપડ છે, છાશ છે. અને લાસ્ટમાં જુઓ તમે આ બાજુ સાઉથ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન બી એનું બેસ્ટ આવે છે. સૌથી પહેલાં એનો સાંભાર ટેસ્ટ કરી લઈએ. જુઓ એ બી આમ કન્સિસ્ટન્સી સુપર છે. જુઓ તમે બહુ પાણી જેવું જેવું નથી. બેસ્ટ ભાઈ, તમે ક્યાંય પણ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કરો છો તો સૌથી પહેલાં એનો સાંભાર જરૂરથી ટેસ્ટ કરજો. સાંભાર સારો હશે તો ઓબ્વિયસલી ઢોસા અને બીજી બધી આઈટમ સારી હોવાની જ છે. અમે અહીંયા ઘણા ટાઈમથી ખાવા આવીએ છીએ, ફેવરેટ આઈટમ અમે જ્યારે પણ આવીએ ત્યારે પંજાબી જ ખાઈએ, અમને બહુ સરસ આવે. અને ચાઇનીઝ ભેળ બેસ્ટમાં બેસ્ટ અહીંયા રાજકોટમાં. તો ઓવરઓલ બધી જ આઈટમનો ટેસ્ટ સારો હતો. પંજાબી મેં ટેસ્ટ કર્યું, ચાઇનીઝ ટેસ્ટ કર્યું અને ઢોસામાં આપણે સાંભાર બી ટેસ્ટ કરેલો છે. બધી જ આઈટમ ઓવરઓલ સુપર હતી. નાન એકદમ સોફ્ટ છે અને પંજાબીનો ટેસ્ટ ભાઈ નેક્સ્ટ લેવલ છે. ચાઇનીઝ બી સારું છે. તો ઓવરઓલ બધી જ આઈટમ સારી છે. અને આપણે ઘણા બધા લોકોના રિવ્યૂ લીધા, એ બધા લોકોએ અલગ અલગ આઈટમ મગાવેલી હતી, એનો રિવ્યૂ પણ સારો હતો. એટલે ઓવરઓલ કહેવાય ને બધા લોકોને અનુકૂળ આવે એવું ફૂડ અહીંયા મળે છે. તો ખાસ તમે જો ભાઈ અહીંયા તો તમે આવો છો તો બધી જ આઈટમ તમને મળે છે. તમારી જે મનપસંદ આઈટમ હોય એ તમે અહીંયા આવીને ટેસ્ટ કરી શકો છો. તો એકવાર જરૂરથી ટેસ્ટ કરવા આવજો. સારું, ચાલો આનાથી વધારે એક્સપ્લેન થાય એમ નથી. તમે અહીંયા આવજો અને એની બધી આઈટમનો ટેસ્ટ કરજો તો જ તમને ખબર પડશે. સારું, ચાલો તમે યુટ્યુબમાં જોતા હોય તો આપણા આ વિડીયોને લાઈક કરી દેજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો, ઇન્સ્ટાગ્રામમાં આપણું પેજ છે રંગીલું રાજકોટ DS કરીને,
એમાં બી ફોલો કરી દેજો. રાજકોટ ની અંદર જોવો અને તમે કઈક નવું જોવા માંગો છો તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, ચાલો તો ફરી મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય ભારત, આવજો. Goodbye to the people who loved me. Goodbye to the people who trusted me. Goodbye, goodbye to everybody. Now I need some changes in my life. Now I need to move on in life.